નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. હવે અલગ અલગ દૂરદર્શન ડીડી ગિરનાર પર જે પ્રસારણ આવે છે એ પ્રસારણને આધારિત આપણે ઘણા બધા વિડીયોઝ છે જોઈએ છે. એમાં માહિતી મેળવીએ છીએ કે કયા વિષયનું કયા કયા મુદ્દાઓ આવવાના છે, કયા પ્રસારણ કયા ધોરણમાં આવવાનું છે. તો અલગ અલગ તારીખ પ્રમાણે આપણે જોતા જઈએ છીએ ઓગસ્ટ માસનું. તો પહેલાં સમય જોઈએ, ધોરણ 3, 4 અને 5નો ઓગસ્ટ માસનો જે સમય છે એ પ્રસારણનો સમય 9 થી 9:30 ધોરણ 3નો છે, ધોરણ 4નો 9:30 થી 10નો છે અને ધોરણ 5નો 10 થી 10:30 વાગ્યાનો છે. આ રીતના પ્રસારણ છે આટલા વાગ્યે ધોરણ 3, 4 અને 5નું આવે છે. અને તારીખ પ્રમાણે આપણે વાત કરીએ તો 12 ઓગસ્ટ 2020 બરાબર 12/8/2020ને બુધવારના રોજ ધોરણ 3ની અંદર પર્યાવરણના પ્રકરણ 6 ભાગ 2 છે પ્રસારિત થશે. ધોરણ 4ની અંદર પર્યાવરણ જેમાં પ્રકરણ 7 ભાગ 1 છે પ્રસારિત થશે. ધોરણ 5 એમાં ગણિત પ્રકરણ 3 ભાગ 2 છે પ્રસારિત થશે. આ રીતના ધોરણ 3, 4 અને 5નું છે એમાં પ્રસારણ થવાનું છે, જે 12/8/2020ને બુધવારના રોજ થવાનું છે. ત્યાર પછી આપણે ધોરણ 6, 7, 8ની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાના દૂરદર્શનનો જે પ્રસારણ છે ડીડી ગિરનાર પરનો જે સમય છે પહેલાં જોઈ લઈએ. ધોરણ 6ની અંદર જે સમય છે એ 10:30 થી 11 વાગ્યાનો છે. ધોરણ 7ની અંદર જે સમય છે પ્રસારણનો એ 11:30 થી 12 વાગ્યાનો છે. અને ધોરણ 8ની અંદર જે સમય છે બરાબર એ 2:30 થી 3 વાગ્યાનો સમય છે. આ ઓગસ્ટ માસના સમય પ્રમાણે તારીખ પ્રમાણે આપણે વાત કરીએ તો 12/8/2020 એટલે કે 12 ઓગસ્ટ 2020ને બુધવારના રોજ બરાબર એમાં જે પ્રસારણ થવાનું છે એ પ્રસારણની અંદર ધોરણ 6ની આપણે વાત કરીએ તો ગુજરાતીમાં દ્વિદલ એનો ભાગ 2 અને ગણિત ગણિતની અંદર ભૂમિતિના પાયાના ખ્યાલ એનો ભાગ 2 છે પ્રસારિત થશે. આ છે ધોરણ 6નું. ત્યાર પછી 12/8/2020ને બુધવારના રોજ ધોરણ 7ની અંદર ગુજરાતીમાં પરીક્ષા અને ગણિતની અંદર સાદા સમીકરણનો ભાગ છે પ્રસારિત થશે. અને ધોરણ 8ની અંદર ગુજરાતીમાં તને ઓળખું છું માં અને ગણિતની અંદર પ્રાયોગિક ભૂમિતિ એ ધોરણ 8માં પ્રસારિત થશે. તો આ છે 12/8/2020ને બુધવારના રોજનો જે પ્રસારણ છે એના વિશેની વાત કરવામાં આવેલ છે ધોરણ 6, 7 અને 8 પ્રમાણેની. અને એ જ રીતના ધોરણ 9, 10ની અંદર દૂરદર્શન ડીડી ગિરનાર પર જે પ્રસારણ આવે છે એમનો સમય છે 12 થી 1 વાગ્યાનો. ક્યારેક તો ધોરણ 9નું પ્રસારણ હોતું હોય છે તો ક્યારેક ધોરણ 10નું પ્રસારણ હોતું હોય છે. એ જ રીતના ધોરણ 11/12નો જે પ્રસારણનો સમય છે ઓગસ્ટ માસનો એ સમય છે 3 થી 4નો. એમાં પણ એ જ રીતના અમુક દિવસો ધોરણ 11નો હોતું હોય તો અમુક દિવસો ધોરણ 12નું પ્રસારણ હોતું હોય છે. હવે આપણે વાત કરી રહ્યા છીએ 12/8/2020ને બુધવારના રોજ જે પ્રસારણ આવે છે એમાં ધોરણ 10નું વિજ્ઞાનનું પ્રસારણ છે એ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન છે પ્રકરણ 10મું એમનો ભાગ 1 છે પ્રસારિત થશે બરાબર. અને ધોરણ 12ની અંદર આંકડાશાસ્ત્ર છે સૂચક આંક એનો પ્રકરણ 1નો ભાગ 6 છે એ પ્રસારિત થશે. તો આ તો અત્યાર સુધીના ધોરણ 9, 10માં 10માંનું છે અને 11/12માં 12માંનું પ્રસારણ જે તારીખ 12/8/2020ને બુધવારના રોજ જે પ્રસારણ થવાનું છે એમના વિશેની માહિતી છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે તો તમારા મિત્રોને આ વિડીયોઝ છે જરૂરથી શેર કરો જેથી કરીને એમને પણ ખ્યાલ આવે. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, બેલ આઇકન દબાવી દો જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે જેટલા વિડીયોઝ છે બરાબર મૂકાય એમને તાત્કાલિક તમને માહિતી મળતી રહે. હજી ઘણા બધા બીજા પણ વિડીયોઝ છે, તમારે સર્ચ કરવા હોય તો ઉપર પ્લેલિસ્ટમાં જજો, એ મહત્ત્વપૂર્ણ માહિતીમાં પણ તમને મળી રહેશે. અને બીજા ઘણા બધા પ્લેલિસ્ટ છે જે તમારા વિષય વાઇઝ પ્લેલિસ્ટ છે એમની અંદર પણ આવા બીજા વિડીયોઝ છે જોવા મળશે. તો આથી 12/8/2020ને બુધવારના રોજની જે દૂરદર્શન ડીડી ગિરનાર પરની પ્રસારણની માહિતી તમારા આવી ઘણી બધા વિડીયોઝ છે જોતા રહેજો બરાબર. મહત્ત્વપૂર્ણ માહિતી તો આવે જ છે, સાથે સાથે બીજા વિડીયોઝ જે મુકાય છે એ પણ જોતા રહેજો. વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ વેરી મચ. કાળજી રાખજો. ટેક કેર.